हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। फ्रेंड्स, मारा घर में बधाज ने हांडवो खूब ज भावे छे अने आम तो लगभग दरेक गुजराती घर में बधाज ने हांडवो भावतो होय छे। પણ હવે ઘણી વખત એવું થાય કે અચાનકથી પતિદેવની ફરમાઈશ આવે કે આજે રાત્રે હાંડવો બનાવજે ને, શું તમારે પણ એવું થાય છે? હા તો છે ને, હાથો લવવાની ઝંઝટ વગર ફક્ત 60 જ મિનિટમાં બની જતો અને ટેસ્ટમાં કંઈ જ ના ઘટે તેવો ઇન્સ્ટન્ટ હાંડવો કે જેને આજે આપણે કડાઈમાં બનાવશું। પણ આ ઇન્સ્ટન્ટ હાંડવાની રેસીપીને તમે ટ્રાય કરો એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જમણી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે। અને જો તમને અમારો રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકિ કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહુત હી ખૂબસૂરત હૈ। ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે સૌથી પહેલાં એક મોટા મિક્સિંગ બાઉલમાં આપણે 2 કપ રવો લઈ લેશું અને ત્યારબાદ તેમાં જેટલા પ્રમાણમાં રવો લીધો હોય તેટલા જ પ્રમાણમાં, એટલે કે 2 કપ ખાટી છાશ એડ કરી દેશું। અને તેને સરસ રીતે મિક્સ કરી અને લમ્પ ફ્રી બેટર પ્રિપેર કરી લેશું। ને ફ્રેન્ડ્સ, અહીંયા ખાટી છાશને બદલે તમે 1 કપ જેટલું ખાટું દહીં અને 1 કપ પાણી એ રીતે પણ એડ કરી શકો છો। અને હવે આ બેટરને ડીશથી કવર કરી અને 30 મિનિટ માટે આપણે સેટ થવા માટે રાખી દેશું, જેથી કરીને રવો સરસ રીતે પલળીને ફૂલાઈ જાય। અને 30 મિનિટ માટે બેટરને સેટ કર્યા બાદ રવો સરસ ફૂલાઈ ગયો છે તો હવે આપણે તેમાં બાકીના મસાલા એડ કરી દઈએ, જેમાં સૌથી પહેલા આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું। 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દેશું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દેશું, 1/4 ટીસ્પૂન મરી પાવડર એડ કરી દેશું, 1.5 ટેબલસ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દેશું। હાંડવો અંદરથી એકદમ સરસ સોફ્ટ બને તેના માટે આપણે 1 મોટો બાઉલ દૂધીને ખમણીને એડ કરી દેશું। અરાઉન્ડ 2 ટેબલસ્પૂન જેટલી સમારેલી કોથમીર એડ કરી દેશું, 1 ટેબલસ્પૂન શુગર એડ કરી દેશું અને બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। અને ફ્રેન્ડ્સ, આ ઉપરાંત હાંડવામાં તમારે જો વેજીટેબલ્સ એડ કરવા હોય, લાઈક બારીક સમારેલું કેપ્સિકમ, બાફેલા વટાણા, બાફેલી મકાઈ, બારીક સમારેલું ગાજર, તો આ બધા વેજીટેબલ્સને પણ તમે એડ કરી શકો છો। તો બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને આ બેટર અત્યારે હજુ થીક છે, એટલે થોડું પાણી એડ કરી અને આપણે હાંડવા માટેનું મીડિયમ થીક બેટર પ્રિપેર કરી લેશું। તો હાંડવા માટેનું મેં આટલું મીડિયમ થીક બેટર પ્રિપેર કરેલું છે। અને હવે હાંડવાને એકદમ સરસ ટેસ્ટી બનાવવા માટે આપણે તેના બેટરમાં એડ કરવા માટેના વઘારને પ્રિપેર કરી લઈએ, જેના માટે કડાઈમાં આપણે 3-4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેશું। અને તેલને થોડું ગરમ થવા દેશું અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1/2 ટીસ્પૂન રાઈ એડ કરી દેશું। રાઈ ફૂટવા લાગે એટલે આપણે તેમાં 1/2 ટીસ્પૂન જીરું એડ કરી દેશું, 1/4 ટીસ્પૂન મેથીના દાણા એડ કરી દેશું, 1 ટેબલસ્પૂન ચણાની દાળ એડ કરી દેશું અને 1 નંગ મીડિયમ સાઇઝના કાંદાને આ રીતના લાંબા સ્લાઇસમાં કટ કરીને એડ કરી દેશું। અને હવે ગેસની લો ફ્લેમ પર કાંદા ટ્રાન્સલુસન્ટ થાય ત્યાં સુધી આપણે તેને સૌતે કરી લેશું। અને કાંદા ટ્રાન્સલુસન્ટ સૌતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દેશું, 8-10 મીઠા લીમડાના પાન એડ કરી દેશું અને 2 ટીસ્પૂન સફેદ તલ એડ કરી દેશું અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેશું। અને બસ હવે ગેસની ફ્લેમને બંધ કરી આ વઘારને આપણે બેટરમાં એડ કરી દેશું। અને તેને સરસ રીતે મિક્સ કરી દેશું। અને હવે લાસ્ટમાં હાંડવાને એકદમ સરસ ફૂલેલો બનાવવા માટે આપણે તેમાં 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા એડ કરી દેશું
અને સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે તેના પર અડધા લીંબુનો રસ એડ કરી દેશું અને તેને સરસ રીતે બેટરમાં મિક્સ કરી દેશું. તો હાંડવા માટેનું આપણું બેટર તૈયાર છે. ફટાફટથી આપણે હાંડવો બનાવી લઈએ, જેના માટે મેં એક કડાઈ લીધેલી છે. અહીંયા કડાઈને બદલે તમે નોનસ્ટિક પેનનો પણ યુઝ કરી શકો છો. તેમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેશું. અને તેલને થોડું ગરમ થવા દેશો. અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1/4 ટીસ્પૂન રાઈ એડ કરી દેશું, 1/4 ટીસ્પૂન જીરું એડ કરી દેશું, 5-6 મીઠા લીમડાના પાન એડ કરી દેશું, 1 ટીસ્પૂન સફેદ તલ એડ કરી દેશું. અને ત્યારબાદ ગેસની ફ્લેમને આપણે લો કરી દેશું અને તેમાં આપણે પ્રિપેર કરેલા બેટરને 2-3 ચમચા જેટલું એડ કરી દેશું. અને ચમચાથી આ રીતના તેને થોડો સ્પ્રેડ કરી દેશું. અને ઉપર આપણે થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી દેશું. અને બસ હવે ઢાંકણ ઢાંકીને ગેસની લો ફ્લેમ પર હાંડવાને આપણે એક સાઈડ પરથી 8-9 મિનિટ જેવો કૂક થવા દેશું. અહીંયા ખાસ ધ્યાન રાખશું કે ગેસની ફ્લેમને આપણે લો જ રાખવાની છે. જો ગેસની હાઈ ફ્લેમ પર કરશું તો બહારનું લેયર છે તે ક્રિસ્પી થશે પણ અંદરથી હાંડવો છે તે કાચો રહી જશે. અને અરાઉન્ડ 8 મિનિટ જેવું કૂક કર્યા બાદ આપ જોઈ શકો છો હાંડવાની જે ઉપરની સાઈડ છે તે થોડી ડ્રાય થઈ ગઈ છે. અને આ રીતે આપણે ચેક કરીએ તો હાંડવો નીચેની સાઈડ પરથી સરસ કૂક પણ થઈ ગયો છે. તો હવે આપણે તેને ટર્ન કરી દેશું. અને ફરી ઢાંકણ ઢાંકીને ગેસની લો ફ્લેમ પર જ 6-7 મિનિટ જેવું કૂક કરી લેશું. અને અરાઉન્ડ 6-7 મિનિટ જેવું કૂક કર્યા બાદ એક વખત આપણે હાંડવાને ચેક કરી લઈએ. આપ જોઈ શકો છો હાંડવો બીજી સાઈડથી પણ સરસ કૂક થઈ ગયો છે. તો બસ હવે આ રીતે આપણે બીજા બધા પણ નાના નાના હાંડવાને બનાવી લઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ગુજરાતીઓનો ફેવરિટ ઇન્સ્ટન્ટ હાંડવો. તો આ હાંડવાની રેસિપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, કેમકે જિંદગી ખૂબસૂરત હૈ.